ફોર ગુજરાતી ચેપ્ટર નંબર 4 જમણવાર આજે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ 1 થી 6 પ્રશ્ન આપણે જોઈ ગયા છે તો 7 મો આડા આવડા શબ્દો ગોઠવીને વાક્ય બનાવો તો તેણે બધા ખીર ખાવા ખીર મિત્રોને તેડાવ્યા તો એનો જવાબ થશે બધા મિત્રોને તેણે ખીર ખાવા તેડાવ્યા નંબર 2 ડોકે આવ્યો બગલો લાંબી તો જવાબ લાંબી ડોકે બગલો આવ્યો ગઈ ત્રણ નંબર ગઈ ખીર ગાય રસોડે લેવા તો જવાબ ગાય રસોડે ખીર લેવા ગઈ નંબર 4 મો ઊંટ ભાઈ નું રીતે જશે સી વાટકી માં તો જવાબ ઊંટ ભાઈ નું મો સી રીતે વાટકી માં જશે એ જ રીતે પ્રશ્ન નંબર 8 કે જમણવાર માં કોણ કયા ક્રમે આવ્યું હતું તો પહેલું કોણ આવ્યું હતું ચકલી બીજા ક્રમે હતો હા બિલાડી ત્રીજા ક્રમે હાથી પછી ઊંટ પછી કૂતરો પછી બગલો અને લાસ્ટ માં તો કાગડો અને પોપટ એ જ રીતે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9 કે ગાયે કોને શું કહ્યું તો ખાલી જગ્યા છે કે આવ આવ વાહાલી ઢગલી કોને કહ્યું તું ગાયે તો ચકલીને આવ આવ ખાલી જગ્યા બેન મારી લાડલી તો કોણ બિલાડી નંબર 3 આવ આવ મારો વાલો સાથી તો જવાબ હાથી આવ ભાઈ ખાલીયા બહાર તને લખલું તો ઊંટ પ્રશ્ન નંબર 10 કે ભેંસે મૂકેલા વાસણોની બાજુમાં યોગ્ય વાસણ મૂકો તો હાથી થાળી તો આવશે ડોલ ચકલી તપેલું તો થાળી પોપટ કુંજો તો વાટકી ઊંટ વાટકી તો તપેલું કૂતરો ડોલ તો વાટકી બગલો થાળી તો કુંજો પ્રશ્ન નંબર 11 કે જોડકા જોડો તો આ વાગ વાગ ક્યારે છે તો બોર્ડ માં તો આપણે અહીંયા જોઈન કરીશું બોર્ડ નંબર 5 ગાય ભેંસ ક્યાં રહે છે કોડ માં તો આ કોડ માં નંબર 4 સિંહ ક્યાં રહે છે તો ગુફા માં નંબર 2 ઉંદર ક્યાં રહે છે ઉદર માં ઘોડો તબેલામાં તો આ જ રીતે તમારે જોડકા જોડવાના છે તમારી બુકની અંદર બધું જ ચેપ્ટર 4 આખો લખી દેવાનો છે અને મને એના પિક્ચર મોકલવાના છે પ્રશ્ન નંબર 13 છે એ તમારે તમારી જાતે લખવાનો છે તમારા ઘરનો પરિચય માતાનું નામ પિતાનું નામ એમને શું ગમે શું ભાવે એ બધું તમારે જાતે લખવાનું છે અને પ્રશ્ન નંબર 14 સાત વારના નામ ક્રમમાં લખો એ પણ તમે તમારી જાતે લખી દેજો